હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે આજે ફણગાવેલા મગ છે, સાંજે મગ પલાળી દીધા હતા અને અત્યારે મસ્ત કોટાઈ ગયા છે. જો આને ફણગાવેલા મગ કહેવાય. નથી કે મેરો પકડતો સરખી રીતે. તો ફણગાવેલા મગ છે, મસ્ત રીતના કોટા ફૂટી ગયા છે. એટલે અમને, અમે નાના હતા ને ત્યારે મારી મમ્મી આવી રીતથી રાત્રે મગ અને બાજરી આ બે વસ્તુ મિક્સ કરી અને પલાળી દેતા હતા. અને સવારમાં અમને બધેને, અમે ચાર બહેનભાઈ હતા, અમને ચારેય બહેનભાઈને, અમારી એક નાની બહેન ડેથ થઈ ગઈ છે એટલે અત્યારે અમે ત્રણ બહેનભાઈ જ છીએ. અમને ચારેય બહેનભાઈને મારી મમ્મી આવા મગ ખવડાવતા હતા. જો કેટલા સુપર મગ છે ને, પલાળેલા ફણગાવેલા. આનેથી કેટલાય ટકા આપણું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત બની જાય છે. ઘણા ખરા એવી તકલીફ શરીરની અંદર કોઈક રોગ હોય ને, બીમારી હોય, તોય પણ એ દૂર થઈ જાય છે. અને મગથી પહેલો ફાયદો તો એ થાય છે કે આનાથી વજન નથી વધતો. તેમ ગમે એટલા મગ ખાવ ને વજન જ ન વધે. કોક કોક મગ આની અંદર કવડું રહી ગયા છે, એ આપણે વીણવી છે. નકર આપણે આ પોચા મગ ચાવવાની મજા આવી હોય ને, ત્યાં પેલા કડક મગ હોય ને કરવાડ દઈને થાય ને દાંતમાં, એટલે આને ખાવાની મજા ન આવે. એટલે પેલા વીણી લેવી પછી ખાઈશું. અને શિયાળામાં મારી મમ્મી આવી રીતથી મગ રાત્રે પલાળી દેતા હતા અને સવારમાં થોડુંક અમથું મીઠું નાખી અને એકાદ પાન એકાદ સીટી વાગે એવી રીતથી બાફી દેતા હતા, એટલે એની અંદર મીઠું ચડી જાય. અને પછી મારી મમ્મી જે રવો હોય, રવો એ મસ્ત રવાનો શીરો બનાવી દેતા હતા. અને એ બાફેલા મગ અને શીરો, પાણી વગરના મગો, અને શીરો ખાવાની એટલી મજા આવતી હતી. અને કાંઈક તો અમે, અમારી તંદુરસ્તીનું કારણ મારી મમ્મી જ છે. મારી મમ્મીએ અમારો ઉછેર એવી રીતથી કર્યો છે ને કે બને ત્યાં સુધી આપણે બીમારે નથી પડતા. નાનપણથી જ શરીર તંદુરસ્ત છે એટલે હજી સુધી બહુ વાંધો આવતો નથી. માણા ત્રણ ત્રણ ચાર ચાર વખત બીમાર પડે ને ત્યારે આપણો ક્યારેક એકાદ વાર વારો આવે ઝીણો મોટો. કોઈ એવી રોગ આટલી ઉંમરમાં થયો જ નથી. તો આવું બધું ખાધા રાખજો. અને મારા પપ્પા ચોમાલો શિયાળો આવે એટલે મારા પપ્પા ચેવન પ્રાસ પણ લઈ આવતા હતા. એટલે એવું બધું સારી સારી વસ્તુ ખાધા રાખી હતી મા બાપના ઘરે, એટલે તંદુરસ્ત છે હજી હજી સુધી. તો તમે પણ આવું બધું ખાજો અને ખુશ રહેજો, મસ્ત રહેજો અને સ્વસ્થ રહેજો. તો આવી જાઓ ફણગાવેલા મગ ખાવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.